हेलो दोस्तों, टेक्निकल गुजू मास्टर चैनल अंदर आप सबनु स्वागत है। आज आप धोरण 8 विषय गणित चैप्टर नंबर 14 अवयवीकरण अंदर स्वाध्याय 14.3 दाखला आप गणीशू। एम दाखला नंबर 1 यूं कहें कि भागफल शोधो। तो मित्रों, आप भागफल एट भाज्य एट्ले शू, भाजक एट शू और शेष एट शू, एना विषे पहला रफ में अभ्यास करिए। तो अँ भागाकार आप करता था कि 25 भाग्या 5, तो पायो पायो 25, 5 में 5 जाए तो 0, 2 में 2 जाए तो 0। अँ आज ऊपर अँ होने कहवा भागफल, अँ 25 से कहवा भाज्य, 5 है एने कहवा भाजक, जो 0 0 अँ कहवा शेष। तो आप अँ आ दाखला अंदर आप भागफल शोधवा है बराबर। तो भागफल शोधवा माटे आपणे शुं करीशुं, तो कि अहींया 28x^4 भाग्या 56x एवं आपणने अहींया આપેલું છે। तो એ શું કરીશું, આપણે સૌપ્રથમ પહેલો સ્ટેપ એવું લખશું 28x^4 = 56x। 28ના આપણે અવયવ પાડીએ અવયવીકરણની રીતે, તો 2 2 4, 4 7 28 થાય, અને એક્સની અહીંયા આપણે 4 લખી દઈશું બરાબર। આ 56 છે તો 56ના પણ એવા અવયવ પડશે, 2 2 4 4 2 8, અને 8 7 56, અને અહીંયા એક્સની આપણે 1 કહીશું। એક્સની અહીંયા કેટલી ઘાત કહેવાશે? 1 ઘાત। હવે આપણે અહીંયા જોઈએ તો એ જે કેન્સલ થતું એ ઉડાડી દઈશું। અહીંયાથી 1 2 2 ગયા, અહીંયાથી બીજા 1 2 ગયા, અહીંથી 7 7 કેન્સલ, તો અહીંયા શું રહેશે કે 1 ના છેદમાં 2, અહીંયા એક્સની 4 ઘાત અને અહીંયા એક્સની 1 ઘાત। ભાગાકારના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો એક્સની 1 ઘાત ઉપર જાય તો એ માઇનસ થઈ જાય, તો 1 ના છેદમાં 2 એક્સની 4 ઘાત -1, તો અહીંયા જવાબ આવશે 1 ના છેદમાં 2 એક્સની 3 ઘાત। તો આપણું અહીંયા જે આપણો માંગેલ જે ભાગફળ છે, તો માંગેલ ભાગફળ માટે ભાગફળ બરાબર 1 ના છેદમાં 2 એક્સની 3 ઘાત થાય આપણો જવાબ। હવે મિત્રો, આપણે બીજો દાખલાનો ચર્ચા કરીએ બરાબર। આ બીજો દાખલો જોઈએ તો એમાં આપણે ભાગફળ શોધવાની છે, તો શું કરશું ભાગફળ શોધવા માટે? તો કે અહીંયા ફરીથી આપણે જે અગાઉના દાખલામાં કર્યું હતું એ રીતે, કે અહીંયા આપણે શું કરશું, -36y^3 / 9y^2 આ રીતના લખશું। હવે અત્યારે માઇનસ છે એને અત્યારે તમે એક સાઈડમાં રાખો, પણ 36 છે, 36ના અવયવ આપણે પાડીએ તો 9 4 36 થાય, તો આપણે આ રીતના લખાય કે 2 2 4 4 9 36, અને વાયનો ઘન છે તો વાયનો ઘન આપણે એમને એમ જ અત્યારે રહેવા દઈએ, પણ અહીંયા માઇનસ નિશાની છે એટલે આપણે અહીંયા -1 વડે અહીંયા ગુણીશું બરાબર। હવે અહીંયા 9 છે તો 9ના અવયવ પડશે 3 3 9, 9ના અવયવ કેટલા પડશે 3 3 9, અને અહીંયા y^2 એમને એમ, એવી જ રીતે અહીંયા પણ 9ના અવયવ 3 3 9 પડશે બરાબર। તો અહીંયા જો -1, અહીંયા 2 × 2 એમના એમ જ, પણ અહીંયા 9ના અવયવ પાછા પડશે 3 3 9, અહીંયા y^3 / અહીંયા આવશે 3 × 3 × y^2, આ 3 3 કેન્સલ। હવે જો અહીંયા -1 એમને એમ જ, 2 × 2, પણ અહીંયા જે વાયનો ઘન જે આપ્યો છે અને અહીંયા નીચે y^2 છે, આ y^2 અહીંયા ઉપર જાય, એટલે y^2 ઉપર જાય એટલે એ ઘાત કેવી થઈ જશે, ઉપર જશે એટલે પદ માઇનસ થઈ જશે, એ ઘાત માઇનસ થઈ જશે અહીંયા, તો આપણે અહીંયા આવશે -1 × 2 2 4, આ y^3 છે બરાબર, તો y^3 -2 એટલે 3 માંથી 2 જાય એટલે આવશે 1, -1 × 4 × y^1 એટલે આવશે 4 × 1 = 4 એટલે -4y, એટલે જવાબ કેટલો આવશે -4y બરાબર। તો આપણું જે ભાગફળ છે એટલે લખવું પડે કે માટે ભાગફળ બરાબર -4y। કોનું ભાગફળ? તો કે -36y^3 / 9y^2, એનું ભાગફળ કેટલું થાય? -4y। હવે મિત્રો, આપણે ત્રીજો દાખલો ગણીએ,
ત્રીજા દાખલામાં અહીંયા આપણને રકમ આપી છે 66 પી ક્યુ સ્ક્વેર આર નો ઘન ભાગ્યા 11 ક્યુ આર સ્ક્વેર. હવે આપણે શું કરીશું, તો આપણને ખબર છે એમ કે 66 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો અહીંયા શું થશે, 2 × 6 × 11 એટલે 11 × 66 થાય, ગુણ્યા પી ગુણ્યા આ ક્યુ સ્ક્વેર એટલે ક્યુ આપણે બે વાર લખીશું, ક્યુ ગુણ્યા ક્યુ, અને આર નો ઘન એટલે આર 3 વાર લખીશું, આર ગુણ્યા આર. બરાબર. હવે આપણે ભાગાકારની અંદર 11 ક્યુ આર સ્ક્વેર, હવે આપણને ખબર 11 ના તો કોઈ અવયવ પડશે નહીં, બરાબર, તો 11 એમના એમ ક્યુની જગ્યાએ એ ક્યુ પણ એમના એમ, કારણ કે એને એક જ ઘાત છે, આર સ્ક્વેર એટલે આરની બે ઘાત છે, તો આપણે આર ગુણ્યા આર આવી રીતના લખી નાખશું. હવે અહીંયા જે કેન્સલ થતું હશે એ વસ્તુ આપણે ઉડાડી દઈશું, તો અહીંયા 11 × 11 એટલે અહીંયા 11 × 11 કેન્સલ થશે, બીજો અહીંયા ક્યુ ક્યુ પણ કેન્સલ થશે, અને અહીંયા 2 આર છે તો ઉપરના પણ બંને આર શું થશે, કેન્સલ. તો હવે બાકી શું બચ્યું, તો કે 2 × 6 પી એકલા બાકી રહ્યા, અહીંયા અહીંયા ક્યુ પણ છે એટલે પી ક્યુ, અને 1 આર બચ્યું એટલે 6 PQR એ અહીંયા ભાગફળ છે. એટલે આપણે અહીંયા લખવું પડે કે માટે ભાગફળ બરાબર 6 PQR. એટલે ત્રીજા દાખલાની અંદર આપણે 66 PQ² R³ ભાગ્યા 11 QR² નું જે ભાગફળ છે એ છે 6 PQR. હવે એના પછીનો ચોથો દાખલો છે, એમાં રકમ આપણને આપી છે કે 34 X³ Y² Z² ભાગ્યા 51 X² Z³. તો આપણે અહીંયા શું કરીશું, 34 છે તો 34 ના અવયવ શું પડશે, તો કે 17 × 34 એટલે 2 × 17. અહીંયા X નો ઘન છે તો અહીંયા X નો ઘન એઝ ઇટ ઇઝ રહેવા દઈશું, Y નો ઘન પણ એમના એમ જ, Z નો ઘન પણ અહીંયા આપણે એમના એમ રહેવા દઈશું. અને અહીંયા ભાગાકારની અંદર આ પણ અહીંયા 51 છે તો 17 × 51 કહેવાય, તો 3 × 17 અહીંયા એક્સ એમના એમ જ, Y નો વર્ગ એમને એમ, અને Z નો ઘન પણ એમને એમ જ. અહીંયા જે કેન્સલ થતું હશે એ આપણે કેન્સલ કરી નાખશું, તો 17 17 કેન્સલ. તો હવે જો બાકી શું રહ્યું, તો કે 2/3, આ 2/3 એટલું બાકી રહ્યું, પણ આ X નો ઘન છે અહીંયા આ કંઈ નહીં તો X ની એક ઘાત કહેવાય, આ X ની એક ઘાત ઉપર જતી રહે તો શું થઈ જાય, માઇનસ થાય, તો X ની 3 - 1, આ 3 તો છે અને આ 1 ઉપર જાય એટલે 3 - 1 એટલે X ની 3 - 1 ગુણ્યા Y માં પણ એવું થશે, આ 2 ઉપર જતી રહેશે, Y ની તો શું થશે, Y 3 - 2 એટલે Y ની 3 ઘાત - 2. હવે Z માં પણ એવું થશે, આ Z ની 3 અહીંયા ઉપર જતા રહેશે, તો Z ની 3 - 3. હવે અહીંયા જો 2/3 X ની કેટલી ઘાત થશે, 3 - 1 એટલે X ની 2 ઘાત, Y ની 1 ઘાત, 3 માંથી 2 જાય એટલે 1, અને Z ની 0 ઘાત. હવે કોઈ પણ ની 0 ઘાત હોય, આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે Z ની 0 ઘાત એટલે કોઈ પણ ની 0 ઘાત હોય તો જવાબ કેટલો આવે, અહીંયા 1, એટલે આની જગ્યાએ આપણે 1 લખી નાખશું. તો 2/3 X ની 2 ઘાત Y ની 1 ઘાત ગુણ્યા 1, પણ 1 નો અહીંયા ગુણાકાર કરશું તો જવાબ તો સ્વાભાવિક છે, એની એ સંખ્યા પોતે જ આવશે, તો 2/3 X નો વર્ગ અને Y ની 1 ઘાત. બરાબર. એટલે આપણું અહીંયા જે ભાગફળ જે થશે, બરાબર, આ દાખલાનું આપણે જે ભાગફળ છે, એટલે આપણે એમ લખાય કે માટે ભાગફળ બરાબર 2/3 X નો વર્ગ અને Y, આપણે શું થઈ ગયું, ભાગફળ. આ ઉપરોક્ત જે રકમ આપણને આપી છે, 34 X નો ઘન Y નો ઘન Z નો ઘન ભાગ્યા 51 XY² Z³, એનું ભાગફળ અહીંયા શું મળ્યું આપણને, 2/3 X² Y. હવે આપણને અહીંયા ચોથા દાખલામાં એક રકમ આપી છે, X ની 3 ઘાત 2X² + 3X / 2X. તો આપણે અહીંયા શું કરીશું, તો કે ફરીથી આપણે અંશ અને છેદની રીતે લખી નાખીએ, તો અહીંયા આપી છે X ની 3 ઘાત + 2X² + 3X. અહીંયા ભાગાકારની અંદર આપણે લખીશું 2X.
આ દરેક ની અંદર થી આપણે એક્સ કોમન કાઢી દઈએ, બરાબર, ઉપરના અંશમાં દરેક માંથી એક્સ કોમન કાઢી દઈએ, તો અહીં શું રહેશે, એક્સ નો વર્ગ વત્તા ટુ એક્સ વત્તા થ્રી. જોજો, ધ્યાન રાખજો, અહીંયા અંશમાંથી એક્સ કોમન કાઢ્યા છે, નીચે છેદ ટુ એક્સ એમને એમ જ, તો એક્સ એક્સ અહીંયા ઉપર નીચે કેન્સલ થઈ જશે, બરાબર. શું થશે હવે અહીંયા, બાકી શું વધ્યું હતું કે વન બાય ટુ, અહીંયા એક વધ્યો, એવું કહેવાય, અહીંયા એક વધ્યો અને નીચે બે, તો વન બાય ટુ કૌંસની અંદર એક્સ સ્ક્વેર વત્તા ટુ એક્સ પ્લસ થ્રી. આ આપણો આન્સર થઈ ગયો દાખલાનો, બરાબર. ફરીથી રકમ અહીંયા આપી છે, એક્સ નો ઘન વત્તા ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ ભાગ્યા ટુ એક્સ, તો અહીંયા શું થશે, એક્સ નો ઘન વત્તા ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ ભાગ્યા ટુ એક્સ, એટલે અંશ અને છેદ સ્વરૂપે લખ્યું. આ આખા પદમાંથી આપણે એક્સ કોમન કાઢ્યો, તો અહીંથી આપણે એક્સ કોમન કાઢીએ તો અહીં રહેશે એક્સ સ્ક્વેર, અહીંયાથી અહીં ફક્ત રહેશે એક્સ એટલે ટુ એક્સ, અને અહીંયા રહેશે ફક્ત ત્રણ. અહીંયા ઉપર નીચે એક્સ એક્સ કેન્સલ થઈ ગયા, કશું ના કહેવાય, તો એક તો કહેવાય જ અહીંયા, તો વન બાય ટુ અહીંયા રહેશે, અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી, એ આપણા દાખલાનો અહીંયા આન્સર. હવે પાંચમા દાખલાની અંદર આપણને રકમ આપીને આપી દીધેલી છે, પી ની ત્રણ ઘાત. હવે એવી જ રીતે આપણે પાંચમો દાખલો ગણવાનો છે. પાંચમા દાખલામાં આપણને રકમ આપી છે બાર એ ની આઠ ઘાત બી ની આઠ ઘાત ભાગ્યા માઇનસ છ એ ની છ ઘાત અને બી ની ચાર ઘાત. તો આપણે અહીંયા ફરીથી એ જે રકમ લખવાની છે અહીંયા લખી નાખશું, બાર એ ની આઠ ઘાત બી ની આઠ ઘાત, અને ભાગાકારની અંદર માઇનસ છ એની છ ઘાત અને બીની ચાર ઘાત. હવે અહીંયા જો અત્યારે મેં તમને હમણાં કીધું હતું એ રીતે આપણે અહીંયા માઇનસ નિશાની આપી છે, તો માઇનસ નિશાની અત્યારે તમારા મગજમાં લેવાની નહીં, એ માઇનસ આપી જ નથી એવું વિચારીને દાખલો ગણો ને તો છેલ્લે આપણે માઇનસ મૂકી દઈશું, બરાબર. હવે જુઓ, બાર છે તો બારના અવયવ આપણે કઈ રીતના પડે, તો કે બે દુ ચાર, ચાર તરી બાર, અહીંયા એની આઠ ઘાત ગુણ્યા બીની આઠ ઘાત એઝ ઇટ ઇઝ. અહીંયા માઇનસ છ આલે છે તો માઇનસ છ અત્યારે વિચારશો નહીં, આપણે એવું વિચારો કે બે માઇનસ આપ્યા જ નથી, તો બે આને આપણે અવયવ પાડીએ તો બે બે દુ ચાર થઈ જાય, પણ આપણે ડાયરેક્ટ એમ લખી શકાય કે બે તરી છ, બરાબર. તો અહીંયા શું લખશું, બે તરી છ, અહીંયા એની છ ઘાત ગુણ્યા બીની ચાર ઘાત. પણ આપણે અહીંયા જુઓ કે માઇનસ નિશાની આપેલી છે, તો આપણે અહીંયા શું કરીશું, માઇનસ એક વડે અહીંયા ગુણી નાખશું, એટલે આખું પદ અહીંયા જે માઇનસ જોઈતું હતું એ મળી ગયું, બરાબર. હવે જે જે અહીંયા કેન્સલ થતું હોય એ ઉડાડી દઈશું, તો બે બે અહીંયા કેન્સલ, ત્રણ ત્રણ પણ કેન્સલ, હવે જે રહ્યું હોય બાકી બચ્યું હોય એ આપણે લખશું. તો અહીંયા શું રહ્યું કે બે ગુણ્યા એની આઠ ઘાત ગુણ્યા બીની આઠ ઘાત, અને કશું નહીં તો માઇનસ એક તો ખરા, તો માઇનસ એક ગુણ્યા એની છ ઘાત ગુણ્યા બીની ચાર ઘાત. વા એની છ ઘાત અહીંયા ઉપર જશે તો માઇનસ થશે, બીની ચાર ઘાત અહીંયા ઉપર જશે તો એ પણ માઇનસ થશે, લઈશું થશે ટુ ઇન્ટુ એ એની આઠ ઘાત માઇનસ છ ઘાત ગુણ્યા બીની આઠ ઘાત માઇનસ ચાર ઘાત, બરાબર. અને અહીંયા ગુણાકારમાં આપણે પાછું અહીંયા નીચે જે હતું ભાગાકારમાં અહીંયા માઇનસ એક તો એ રહેવા જ દેવાનો, કારણ કે એની અહીંયા હમણાં જરૂર પડવાની જ છે, એટલે બેના છેદમાં માઇનસ એક એની કેટલી થશે, આઠમાંથી છ જાય તો બે રહે, અને ગુણ્યા બીની ઘાત કેટલી થશે, આઠમાંથી ચાર જાય તો ચાર, બરાબર. તો હવે જો આ માઇનસ નિશાની અહીંયા લાગી જશે બે જોડે આગળ, એટલે માઇનસ બે ગુણ્યા એ સ્ક્વેર ગુણ્યા બીની ચાર ઘાત, એટલે હવે આપણું જે અહીંયા ભાગફળ થશે માટે ભાગફળ બરાબર માઇનસ બે એની એનો સ્ક્વેર બીની ચાર ઘાત. હા, શું થઈ ગયું, જવાબ થઈ ગયો, બરાબર. એટલે આપણે જે દાખલો એ રકમ પૂછી છે, રકમ કે બાર એની આઠ ઘાત ભાગ્યા બાર એની આઠ ઘાત બીની આઠ ઘાત ભાગ્યા માઇનસ છ એની છ ઘાત બીની ચાર ઘાત, જેનો ભાગફળ આપણને મળે છે માઇનસ ટુ એનો સ્ક્વેર બીની ચાર ઘાત, બરાબર. હવે અહીંયા દાખલા નંબર બે આપેલો છે, એમાં આપણને એવું કહે છે કે આપેલ બહુપદીને એક પદી વડે ભાગો. તો અહીંયા આપણને બહુપદી આવેલી છે ફાઈવ એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ, હવે એને આપણે ભાગવાની છે થ્રી એક્સ વડે.
તો આપણે અહીંયા શું કરીશું, તો કે 5x² માઇનસ 6x છેદમાં 3x આવી રીતે લખાય. હવે અહીંયાથી આપણે અહીંયા એક્સની બે ઘાત છે અને અહીંયા એક્સની એક ઘાત છે, તો એક ઘાત આપણે કોમન લઈ લઈએ, તો અહીંયા એક્સ કોમન લઈ લઈએ અથવા સામાન્ય કાઢીએ, તો અહીંયા શું કહેવાય, અહીં શું બાકી રહેશે, 5x માઇનસ 6 અને અહીંયા ભાગાકારમાં છેદમાં અહીંયા 3x તો સચ, તો અહીંથી પાછા xx કેન્સલ થઈ જશે, તો બાકી અહીંયા શું રહ્યું, તો કે 1/3 5x માઇનસ 6. આ તમારો શું થઈ ગયો આન્સર, બરાબર. આ તમે ભાગાકાર કર્યો અને એ ભાગાકારનો અહીંયા આન્સર મળી ગયો, બરાબર. હવે એના પછીનો અહીંયા બીજો દાખલો આપણને આપ્યો છે, એમાં રકમ એવી આવી છે 3y^8 માઇનસ 4y^6 પ્લસ 5y^4 ભાગ્યા y^4 આવી આપણને એ એક રકમ આપી દીધેલી છે. તો આપણે અહીંયા ભાગાકાર કરીએ, તો અહીંયા પહેલાં રકમ આપણે લખી નાખશું, અહીંયા જે રીતે આપણને ભાગાકાર સ્વરૂપે આપી છે તો એના અંશ અને છેદના સ્વરૂપે આપણે લખી નાખીએ, તો અહીંયા થશે 3y^8 માઇનસ 4y^6 પ્લસ 5y^4 અને અહીંયા ભાગાકારમાં આવશે y^4. હવે શું કરીશું, તો કે અહીંયા 8, 6, 4 એવી રીતના ઘાત છે, તો બધામાંથી 4 કોમન કાઢી નાખીએ, તો વાયની 4 ઘાત મેં કોમન કાઢી નાખી, તો અહીં રહેશે શું, તો કે 3y^4 માઇનસ 4y² પ્લસ 5 એકલા જ રહેશે, કારણ કે y^4 અહીંયાથી શું કરીશું આપણે કોમન કાઢ્યું, તો અહીં શું રહેશે, અહીંયા ફક્ત y^4 કેન્સલ, તો બાકી અહીંયા શું બચ્યું, તો કે 3y^4 માઇનસ 4y² પ્લસ 5 આ તમારો આન્સર, બરાબર. તો આપણા દાખલાનો અહીંયા આન્સર શું આવ્યો, તો કે 3y^4 માઇનસ 4y² પ્લસ 5 એ આપણા દાખલાનો જવાબ આવ્યો. હવે અહીંયા આપણે ત્રીજો દાખલો ગણીએ, બરાબર. તો ત્રીજા દાખલાની અહીંયા આપણને રકમ આપી દીધેલી છે 8 3x^3 y^2 z^2 x^2 y^3 z^2 x^2 y^2 અને z^3 અને ભાગાકારની અંદર આવેલી છે 4x² y² z² બરાબર. તો આપણે અહીંયા રકમ અહીંયા ભાગાકાર સ્વરૂપે છે, બરાબર, તો એના અંશ અને છેદ સ્વરૂપે લખી નાખીએ 8 3 y^2 અહીંયા z^2 અહીંયા x^2 y^3 z^2 અહીંયા x^2 y^2 અને z^3 અહીંયા ભાગાકાર સ્વરૂપે આપણે લખીએ તો અહીંયા શું હશે 4x² y² z² હવે જો મિત્રો આની અંદર જો વિચારવા જેવું શું છે, તો કે અહીંયા જો x^3 છે ને તો અહીંયા y અને z^2 જ છે, જો અહીંયા y^3 છે ને તો x અને z^2 કેટલી છે 2, એવી રીતે અહીંયા જો z^3 છે ને તો x અને y કેટલી છે 2. તો આપણે અહીંયા શું કરીશું, તો કે અને તો આપણે અહીંયા એક સ્ટેપ એવું વિચારીશું કે ભાઈ અહીંયાથી દરેકમાંથી આપણે x^2 y^2 અને z^2 કોમન કાઢીએ, કારણ કે આપણે 3 જ ખાલી વિચારો, બીજી બધી ઘાતને વિચારશો નહીં, પણ આપણે ખાલી એટલું વિચારીએ કે આમાંથી x^2 કોમન લઈ લઈએ, દરેકમાંથી x^2 y^2 અને z^2 કોમન લઈ લઈએ, તો આપણો અહીંયા જવાબ ઇઝીલી આવી જશે. અને અહીંયા 8 છે તો 8 જગ્યાએ આપણે કરીશું 2 × 8, તો 2 × 8 બરાબર. અને આ ચલો આખું સ્ટેપ હજુ એમને એમ જ રહેવા દઈએ, તો શું રહેવા દઈએ, તો કે x^3 y^2 z^2 x^2 y^2 z^2 અને z^3 એમને એમ જ, અને અહીં શું થશે 4x² y² z² આ 4 તો કેન્સલ, વજો અહીં રહીશું ફક્ત 2. હમણાં મેં કીધું એ રીતે અહીંથી x² y² અને z² કોમન કાઢો, તો જો અહીંયા કારણ કે x^3 છે, y^3 છે અને z^3 છે, તો અહીંયા આપણે x² y² z² કોમન કાઢી દઈએ, તો અંદર શું રહેશે,
ફક્ત એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આટલું જ રહેશે. અને અહીંયા નીચે એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર તો છે જ, એ અહીંયા કેન્સલ થઈ જશે. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર કેન્સલ, તો અહીં રહેશે ફક્ત ટુ ઇન્ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એ તમારો આ દાખલાનો આન્સર. હવે એ પાંચમા દાખલામાં પીની ત્રણ ઘાત ક્યુની છ ઘાત માઇનસ પીની છ ઘાત ક્યુની ત્રણ ઘાત ભાગ્યા પીની ત્રણ ઘાત ક્યુની ત્રણ ઘાત, એવી રીતે આપણને દાખલો આપી દીધેલો છે. તો આપણે અહીંયા દાખલાની રકમ પ્રમાણે અહીંયા આગળ જોઈએ તો પીની ત્રણ ઘાત ક્યુની છ ઘાત માઇનસ પીની છ ઘાત ક્યુની ત્રણ ઘાત, અને અહીંયા ભાગાકારની અંદર પીની ત્રણ ઘાત ક્યુની ત્રણ ઘાત બરાબર. હવે અહીંથી આપણે એવું કરીએ પીની ત્રણ ઘાત કોમન કાઢીએ અને ક્યુની ત્રણ ઘાત કોમન કાઢીએ, તો અહીંયા આવશે પીની ત્રણ ઘાત અને ક્યુની ત્રણ ઘાત અહીંયા કોમન કાઢી લઈએ તો અહીંયા શું રહેશે ફક્ત, તો કે ક્યુની ત્રણ ઘાત માઇનસ પીની ત્રણ ઘાત. અને અહીંયા જો નીચે પીની ત્રણ ઘાત અને ક્યુની ત્રણ ઘાત તો છે જ, એ ઉપર નીચે કેન્સલ થઈ જશે, તો બાકી શું વધ્યું, તો કે ક્યુની ત્રણ ઘાત માઇનસ પીની ત્રણ ઘાત, એ આપણો આન્સર.